नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ દવા। કયા મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। કલોલનો જે પરિવાર બ્રિજ યાદવ, તેમના પત્ની અને બાળક જે અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, બ્રિજ યાદવ કે જેના મૃત્યુના સમાચાર આવ્યા તેને લઈને મોટો ખુલાસો થયો છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના મામલે બ્રિજ યાદવના મોતના કેસમાં કૈતુર પટેલ નામના એજન્ટનું નામ આવ્યું છે સામે। સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે। ગેરકાયદે અમેરિકામાં જવામાં થયું હતું મોત। 1.25 કરોડ રૂપિયામાં પરિવાર ને મોકલ્યો હતો એજન્ટ। ભૂગર્ભમાં જતા પોલીસે શરૂ કરી છે તપાસ। તો 3 લોકો જેનો પરિવાર અમેરિકામાં ઘૂસી શકે તે માટે 1.25 કરોડ રૂપિયા એજન્ટ દ્વારા લેવામાં આવ્યા હતા। એજન્ટે આ 1.25 કરોડ રૂપિયા લઈ બ્રિજ યાદવ, તેમના બાળક અને તેમના પત્નીને અમેરિકા લઈ જવા માટેની મદદ કરી હોવાની જાણકારી છે। હાલમાં સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી વધારે મહત્વની વાત ઋત્વિજ, જે આશંકા ગઈકાલે સેવવામાં આવી રહી હતી, એજન્ટનો નામ આવી શકે જે સામે મળી ગયો છે એજન્ટ, પરંતુ પાતાળમાં છે, કઈ રીતની સીઆઈડી ક્રાઇમ તેને લઈને તપાસ કરશે, શું વધુ મહત્વના મુદ્દાઓ? સિદ્ધાર્થ, સૌ પ્રથમ તો જે તપાસ છે તે હવે સીઆઈડી ક્રાઇમ કરશે, અને જે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવશે। જે એજન્ટનો સંપર્ક કોણે કરાવ્યો હતો, ક્યારે કરાવ્યો હતો, કેટલા રૂપિયામાં આ ડીલ નક્કી કરવામાં આવી હતી, કે જ્યારે આ જે દંપતી અને તેનું બાળક છે તે અમેરિકા પહોંચી ગયા બાદ કેવી રીતે પેમેન્ટ કરવું, એડવાન્સમાં કેટલા રૂપિયા લીધા હતા, આ તમામ જે બાબતો છે તે એક તપાસનો વિષય છે। પરંતુ ગંભીર બાબત તો એ કહી શકાય કે આ કોઈ પ્રથમ બનાવ નથી। આ અગાઉ પણ લગભગ 1-1.5 વર્ષ અગાઉ જે રાણીપનો જ એક પરિવાર હતો, જે ડિંગુચાની અંદર રહેતો હતો, અને જે ડિંગુચાના 4 લોકો, જે 2 બાળકો અને દંપતી છે, તેઓના પણ આ રીતે મૃત્યુ નિપજ્યા હતા। અને હવે જ્યારે વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એટલે હવે પોલીસ દ્વારા આખી જે એક ચેન છે કે જે એજન્ટો છે તે વારંવાર આ પ્રકારે લોકોને મોકલતા હોય છે વિદેશ, તો તેની આખી જે એક ચેઇન છે કોના દ્વારા આ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, કેવી રીતે લોકોનો તેઓ સંપર્ક કરતા હોય છે, રૂપિયાની ઉઘરાણી કેવી રીતે કરતા હોય છે અને કેટલા રૂપિયા વસૂલતા હોય છે, આ તમામ બાબતોને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને પોલીસ દ્વારા જે એજન્ટનું નામ બહાર આવ્યું છે તેને પણ હાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે, તે ક્યાં છે, આ સિવાય અન્ય કોઈ ફેમિલીને તેઓએ આ રીતે મોકલ્યા છે કે કેમ, જે આ પરિવાર હતો તેની સાથે અન્ય કોઈ લોકો હતા કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। તો પોલીસ તરફથી હાલમાં તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે સીઆઈડી ક્રાઇમ હવે એ જે વ્યક્તિ હતો, એજન્ટ હતો, તેને પકડવા માટેની તપાસમાં લાગી છે, જેની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ 1.25 કરોડમાં અમેરિકામાં જવા માટેનો આ કોન્ટ્રાક્ટ થયો હતો, ડીલ થઈ હતી। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જેમાં કોલેજની અંદર કેટલાક વિદ્યાર્થીઓ મારપીટ કરતા જોવા મળ્યા હતા। બહારથી આવેલા લોકોએ દંડા લઈ અને અંદર ઘૂસ્યા બાદ મારપીટ કરી હતી। લાકડાના દંડાનો ઘાતક હથિયાર સાથે કેટલાક લોકો કોલેજમાં આવી ગયા। અંદાજિત 20 જેટલા લોકો મોટરસાયકલ લઈને કોલેજમાં આવ્યા હતા। કોલેજના યુવાઓ સાથે મારામારી થતા મામલો ગરમાયો, પોલીસની આવી પહોંચતા મામલો થાળે પડ્યો। સુરત શહેરમાં દોઢા દિવસે હાથમાં ઘાતક હથિયાર અને ફટકા લઈ દેખાતા તત્વોને પોલીસનો કોઈ ડર નથી, તે સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સમર્થક કીર્તેશ અમારી સાથે જોડાયા છે। કીર્તેશ, કોણ હતા આ લોકો, કેમ કોલેજની અંદર ઘૂસ્યા હતા, સમગ્ર મામલે શું વધુ માહિતી મળી રહી છે? બિલકુલ, શહેરમાં આવેલી પોલિટેકનિક મહિલા કોલેજ છે કે ત્યાં આગળ યુવતીઓના પ્રેમ પ્રકરણમાં એક યુવક છેલ્લા લાંબા સમયથી ત્યાં જતો હતો અને યુવતીઓ સાથે છેડછાડ કરતો હતો, જેને લઈને કેટલાક અસામાજિક તત્વો કોલેજની બહારના વિદ્યાર્થીઓ ઘાતક હથિયારો સાથે પહોંચ્યા હતા અને આ યુવકને કોલેજની બહાર માર મારવામાં આવ્યો હતો। જોકે બીજી વાત એ પ્રકારની છે, એક જ યુવતીમાં પ્રેમમાં પડેલા બંને યુવાનો ભેગા થયા હતા અને એક યુવાને બીજા યુવકની પિટાઈ કરી હોવાની વાર્તા સામે આવી રહી છે। જે પ્રકારની સમગ્ર ઘટના છે તેના વિડીયો બાદ સીસીટીવી સામે આવ્યા છે। હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જોકે સુરતમાં કાયદાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડતી જાય છે, કારણ કે પોલીસની ભીખ રહી નથી, જેને લઈને યુવાઓ અને એમાં પણ કોલેજમાં બંધા વિદ્યાર્થીઓ ઘાતક હથિયારો સાથે રોડ પર જોવા મળ્યા છે અને જે યુવક પર હુમલો કર્યો હતો તે યુવક પોતાનો જીવ બચાવી કોમ્પ્લેક્સમાં જતો પણ સીસીટીવીમાં આબાદ રીતે ઝડપાયો છે। જોવાનું એ રહ્યું કે આ મામલે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। આભાર કીધે સમગ્ર માહિતી બદલ। તો હવે પોલીસની કાર્યવાહીને લઈને રાહ જોવામાં આવી રહી છે, જ્યારે યુવક છે તે સીસીટીવીની અંદર પણ જોવા મળી રહ્યા છે કે જેઓ દંડા લઈ અને નીકળ્યા હતા એકબીજાને મારવા માટે। અને હવે વાત કરીએ કોરોના સામે ગુજરાતની લડતની।
केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया आ तमाम मुद्दा ने लईने वात करी छे। तेओએ કહ્યું છે કે કેન્દ્ર તરફથી તમામ નીતિઓ ઉપર પરિસ્થિતિઓ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે। મનસુખ માંડવિયાએ કહ્યું કે માસ્કનો ઉપયોગ કરો, ભીડમાં ન જવાની આરોગ્ય મંત્રીની અપીલ છે। સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે। દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। कोरोना वकरे नहीं ते माटे अमे एलर्ट मोड पर अमे तमाम राज्यों ने एलर्ट करी रहा छे। कोविड ने रोकीए अने देश ने सुरक्षित राखीए। आने वाले दिनों में क्या क्या प्रिकॉशन लेना है, उस लिए हम सभी राज्यों को एलर्ट दे रहे हैं, राज्यों के साथ इंफॉर्मेशन शेयर कर रहे हैं। हम देश के सभी नागरिक को भी एलर्ट करना चाहते हैं कि आप मास्क का उपयोग करें, आप जरूरत बिना कारण से भीड़ में न जाइए, सैनिटाइजर का उपयोग करें, कोविड अप्रोप्रिएट बिहेवियर का पालन करें, ताकि हम कोविड को रोक पाए और देश को सुरक्षित रख। तो आ विषे वधु माहिती मेळवीशुं। जे रीतनी वात केन्द्रीय आरोग्य मंत्री तरफथी करवामां आवी छे, मारा सहयोगी हितवी पण जोडाई गया छे। हितवी, जे रीतनी BF7 वेरियंटने लईने खतरो जोवा मळी रह्यो छे देश अने गुजरातमां, क्या महत्वना मुद्दाओ के जेना पर केन्द्र अने राज्य सरकार काम करी रही छे? बिल्कुल सिद्धार्थ, जे रीते अत्यारे कोरोनानो पग पसारो भारतमां पण थयो छे, विविध देशोनी वात करी, चीन छे, होंगकोंग छे, कोरिया छे, जापान छे, एवा देशो छे के ज्यां स्थिति खूब ज खराब छे, ज्यां स्थिति वणसी चूकी छे। भारतनी एवी हालत न थाय एना माटे आरोग्य मंत्रीए पण जे रीते अत्यारे तेओनी आपणे प्रतिक्रिया पण सांभळी, केन्द्रीय आरोग्य मंत्रीए पण तमाम राज्योने सतर्क कर्या छे अने आवनारा दिवसोमां फरी एकवार जे नियमो आपणे भूली गया हता एने फरी एकवार अमलमां मूकवानी वात कही छे। सेनिटाइजेशननो उपयोग करवानी वात कही छे, सोशियल डिस्टन्सिंगनी वात कही छे, अने महत्वनी वात ए बनी रहे छे के भीड़भाड़वाळी जग्या उपर जवानुं टाळवुं, वगर कामे बहार न जाओ, मास्क फरजियात करो। शाळाओमां पण केटलाक નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, ગુજરાત સરકાર પણ અત્યારે એલર્ટ મોડ પર છે। ઘણી બધી જગ્યાઓથી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે પ્રિકોશન ડોઝ જે લોકો અત્યાર સુધી નહોતા લીધા એ લોકો પણ હવે પ્રિકોશન ડોઝ લેવા માટે જઈ રહ્યા છે, અને લોકો પણ સતર્ક થઈ રહ્યા છે, અને લોકોની સાથે જે કેટલાક નિયમો નેવે મૂકી દીધા છે આપણે, જે નિયમોનું પાલન નથી કરતા, એ નિયમોને ફરીથી અમલમાં લાવવાની એટલી જ જરૂર છે। કારણ કે મહત્વની વાત છે કે જે રીતે આરોગ્ય મંત્રીએ વાત કરી છે, મનસુખ માંડવિયાજીએ અહીંયા કહ્યું છે કે ડરવાની જરૂર નથી, માત્ર સતર્કતા રાખવાની જરૂર છે। કેસો જે રીતે સામે આવી રહ્યા છે આંકડાથી ડરવાનું નથી, સતર્કતા રાખવાની છે। ત્રણ જે મહત્વના સ્ટેપ હતા કે સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવાનો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે, માસ્ક ફરજિયાત પહેરવાનું છે, આ નિયમોને ધ્યાન રાખવાનું છે, અને જો કોઈ પણ પ્રકારના લક્ષણો તમને જણાય છે તો તરત તમારે તમારો રિપોર્ટ કરાવવાનો છે અને પોતાને ક્વોરન્ટાઇન કરવાના છે, આઇસોલેટ કરવાના છે। આભાર એટલી સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં પરિસ્થિતિ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અને આ પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી જે નિયમો સરકારે કીધા છે તે નિયમોને લઈને આગળ વધવાની વાત કરવામાં આવી છે। વધુ એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારોને ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા માટે કહેવામાં આવ્યું છે। રાજ્યની અંદરની જે તમામ હોસ્પિટલો છે તેમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત રહે છે કે નહીં તેને કહેવા માટે આવ્યું છે। ઓક્સિજન પ્લાન્ટ માટે પત્ર મોકલાયો છે, ઓક્સિજનની વ્યવસ્થા માટે અનુરોધ કરાયો છે તમામ રાજ્ય સરકારોને। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાના પગલે ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજનની વ્યવસ્થા માટે પત્ર લખવામાં આવ્યો। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ પ્રબંધન માટે મેડિકલ ઓક્સિજનની કાર્યાત્મક અને નિયમિત આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચન આપ્યું છે। તો કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમ કડક, આંતરરાષ્ટ્રીય આગમનના RT-PCR ફરજિયાત, ચીન, જાપાન, થાઇલેન્ડથી આગમન માટે નિયમ, કોરિયા અને હોંગકોંગથી આગમન થતું હોય તો પણ આ નિયમ લાગુ પડશે, રિપોર્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે, લક્ષણ હશે તો પણ ક્વોરન્ટીન રહેવું પડશે। દેશ મેં કોરોના મહામારી ન ફેલે ઉસકો લે સતર્કતા વર્તના હમને ચાલુ કર દિયા હે। જિસ તરહ સે ચીન મેં કોરોના મહામારી કી ભયાનકતા હમ દેખ રહે હૈ ઉસકો દેખતે હુએ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, બેંગકોક સભી સે આને વાલી ફ્લાઇટ પર હમ એવિએશન મિનિસ્ટ્રી કે સાથ બાતચીત કરકે તુરંત હી એર સુવિધા પોર્ટલ કા ઇમ્પ્લીમેન્ટેશન કરકે સભી પેસેન્જર કો RT-PCR કમ્પલસરી કરેંગે, ઉસકા ટ્રેસિંગ કરના ચાલુ કર દેંગે, ઓર ઇન્ડિયા મેં આને કે બાદ
किसी को बुखार मालूम पड़े या तो टेस्ट पॉजिटिव पाया जाए तो तुरंत ही हम उसको क्वारंटाइन करने के लिए भी आदेश जारी करने जा रहे हैं। तो केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया कहूं कि कोरोना महामारी ने अटकावा पगला लीधा लोगों कोरोना की गभरावा जरूर नहीं लोगों सावचेत रहने जरूर है देश में चौथी लहर न आए तो जागृत प्रयास थी रहा है। कोविड प्रोटोकॉल पालन करीने तमारी बाकी बधी ज व्यवस्थाओं तमारो व्यवसाय तमारा कार्यक्रमों बाकी बधु चलाओ परंतु तमे सतर्कता राखो एलर्ट पर रहेवानुं छे गभरावानुं नथी। चौथो वेव देशनी अंदर ना आवे एना माटे अमे एलर्ट करी रह्या छे देशने एलर्ट करी रह्या छे नागरिकोने एलर्ट करी रह्या छे दरेक व्यक्तिओने एलर्ट करी रह्या छे। तमने पण आपना माध्यम थी हूँ गुजरातनी जनता ने पण एलर्ट करवा माँगु छू के कोविड थी गभरावानी जरूर नथी परंतु कोविड एप्रोप्रिएट बिहेवियर। आ तरफ कोरोना ने लईने जे परिस्थितिनुं निर्माण थयुं छे त्यारे देश में राज्य सरकार केन्द्र सरकार तो कार्य करी रही छे परंतु एक सामान्य व्यक्ति तरीके वेक्सिन लेवी केटली जरूरी छे तेनुं महत्व पण समजवुं पड़शे। समाचार जूनागढ़थी स्थानिक लेवले परिस्थिति कंईक अलग ज जोवा मळी रही छे। खाटले मोटी खोट होय त्यारे तेम न्यूज 18 गुजरातीनी टीमे जूनागढ़मां रियालिटी चेक करता सामे आव्युं छे के जूनागढ़ जिल्लामां वेक्सिननो जत्थो ज उपलब्ध नथी त्यारे जूनागढ़ना रहीशो हॉस्पिटलमां बूस्टर डोज लेवा रजलपाट करी रह्या छे। जनतानो सवाल पण योग्य छे जो रसी ज नहीं मळे तो आगामी दिवसोमां केवा हाल थशे। जूनागढ़ना आरोग्य विभाग ने पण अपील छे के बूस्टर डोजनो तात्कालिक जत्थो जूनागढ़ना नागरिको माटे उपलब्ध करावामां आवे। हूँ अहीं सीविल हॉस्पिटल में रसी लेवा आव्यो हतो मारे तीजो डोज छे पण हाल अहीं रसी नथी। बूस्टर डोज लेवा आवेल परंतु अहींथी एवो जवाब आपवामां आवे छे के अहीं अत्यारे बूस्टर डोज उपलब्ध नथी त्यारे बूस्टर डोज माटे जे वेक्सिन नथी तो कोरोना अटकावशुं कई रीते आपणे। हाल कोरोना वायरसे फरी विश्वभरमां चिंता जगावी छे त्यारे आपणे वात करीए जूनागढ़ सिविल हॉस्पिटल ने हूँ जे आपने दृश्य बतावा जई रह्यो छुं ते जूनागढ़ सिविल हॉस्पिटल में छे त्यां जईने जाणवा मळ्युं छे के हाल जे छे ते कोरोना वेक्सिननी जे रसी होवी जोईए ते रसी उपलब्ध नथी। हाल जे जे लोको छे ते वेक्सिन लेवा माटे सिविल हॉस्पिटल आवी रह्या छे पण તે લોકોને એવું કહેવામાં આવે છે કે હાલ જે રસી છે તે ઉપલબ્ધ નથી અને 30 નવેમ્બરના રોજ જ્યારે વેક્સિનની રસી એક્સપાયર થઈ ગઈ હતી ત્યારે તમામ જથ્થો છે તે લઈ લેવામાં આવ્યો છે। હાલ સિવિલ હોસ્પિટલ ખાતે લોકો વેક્સિન લેવા આવી રહ્યા છે પણ રસી ન હોય લોકોનું કહેવાનું છે કે જ્યારે રસી જ ઉપલબ્ધ નથી ત્યારે જે વાતો કરવામાં આવે છે તેનો અર્થ શું અને તેને લઈને હાલ જે લોકો છે તેનું નામ અને મોબાઈલ નંબર નોંધવામાં આવે છે અને ડોક્ટરો દ્વારા કે જે કર્મચારીઓ છે તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારો મોબાઈલ નંબર અને નામ લખી લેવામાં આવે છે જ્યારે રસી આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। હાલ જોવા જાય તો જૂનાગઢ જિલ્લામાં કોવિડને લઈને એક પણ પ્રકારની રસી ઉપલબ્ધ નથી। અતુલ વ્યાસ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। ભાવનગરમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે વેક્સિન ક્યાં છે અને જો છે તો લોકો સુધી કેમ નથી પહોંચી રહી। જૂનાગઢ જેવા જ હાલ ભાવનગરની અંદર પણ જોવા મળી રહ્યા છે અનેક લોકો વેક્સિન માટે જઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં રસીની અછત હોવાનું સામે આવ્યું। ભાવનગરના 13 હેલ્થ સેન્ટરમાં આ સમાચાર છે કે જ્યાં આગળ માત્ર રસીના 100 ડોઝ ઉપલબ્ધ છે। શરમજનક બાબત અને ગંભીર બેદરકારીવાળી વાત તો એ છે કે ચોથી લહેરના ભણકારા વચ્ચે ભાવનગરમાં બાળકો માટે રસીનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી ત્યારે ભાવનગરના આરોગ્ય વિભાગ સામે સવાલ અનેક ઉઠે છે। શા માટે રસીના જથ્થાની અગાઉથી જ વ્યવસ્થા કરવામાં ન આવી? શું ભાવનગરનું આરોગ્ય તંત્ર ચોથી લહેરની રાહ જોઈ રહ્યું છે? જથ્થો કોવિશિલ્ડનો છે એ આજે એક્સપાયર થઈ રહ્યો છે એટલે આજે ડોઝ આપી શકાશે, કાલથી એ નહીં આપી શકાય। કોવેક્સિન અને કોર્બેવેક્સ ખાલી થઈ ગયેલી છે અત્યારે। 15,000 જેટલા કોવિશિલ્ડના ડોઝ, કોર્બેવેક્સના 3,000 અને 5,000 જેટલા કોવેક્સિનના ડોઝની અમે સરકારમાં ડિમાન્ડ મૂકેલી છે। જૂનાગઢની વાત કરી, ભાવનગરની વાત કરી, પરંતુ રાજ્યના હજી અનેક એવા શહેરો છે કે જ્યાં આગળ વેક્સિન ઉપલબ્ધ છે, લોકો વેક્સિન લઈ રહ્યા છે। સુરત સહિતના અનેક શહેરો કે જ્યાં આગળ વેક્સિન મળી રહી છે। સમગ્ર દેશ અને રાજ્યમાં ફરી કોરોનાનું સંકટ ઊભું થયું છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચના મુજબ સરકારી વહીવટીતંત્રનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થિત સરકારી હોસ્પિટલે કોરોનાની મહામારીને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે। અમારી હોસ્પિટલમાં પહેલાં પણ અમે કોરોનાના જે કેસીસ આવતા હતા, જે કે કોવિડ 19નો સ્ટ્રેન હતો,
એ દરમિયાન અમે જે કંઈ પણ કરેલું એ તમામ રિહર્સલ પણ કરેલું છે, મોક ડ્રિલ પણ કરેલી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ઘણા સારી રીતે અમને એલર્ટ કરેલા છે અને પ્રિકોશનના પગલા રૂપે અમારે જે કંઈ પણ કરવાનું છે બધી તૈયારીઓ રાખી છે. અન્યમાં જોવા જઈએ તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે કે જે COVID-19 દરમિયાનમાં પણ ઘણો ઉપયોગી નીવડ્યો હતો, અને એ સિવાય જોવા જઈએ તો સેન્ટ્રલ ઓક્સિજન લાઇન છે. ત્યારબાદ જોવા જઈએ તો દરેક બેડ ઉપર અમે લોકો અમારે મોનિટર રાખ્યા છે. કચ્છથી મહત્વના સમાચાર. ભીખર ધસવાના કારણે પહેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને હવે જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમાંથી વધુ બે લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. આજે વધુ બે લોકોના મૃત્યુ થતા કુલ મોતનો આંકડો 3 થયો છે. ખાવડાના પૈયા નજીક ભીખર પડી હતી. ખનન દરમિયાન વાહનો અને લોકો દટાયા હતા. શોધખોળ અને બચાવ કામગીરી દરમિયાન વધુ બે મૃતદેહ મળ્યા. ગઈકાલે એક મૃતદેહ મળ્યા બાદ પોલીસે આજે સવારે ફરી શોધખોળ શરૂ કરી હતી. આજે તંત્રની મદદથી અન્ય બે મૃતદેહ બહાર કઢાયા. સુરત રેલવે સ્ટેશનથી થોડા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ ટ્રેન ચાલી રહી હતી એ દરમિયાન એક યુવક ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે. ચાલતી ટ્રેનમાં ચડતો યુવક ટ્રેનમાં ફસાઈ ગયો. ચાલતી ટ્રેનમાં દોડીને ચડવાનો પ્રયાસ યુવક કરી રહ્યો હતો. હાજર આરપીએફ જવાને યુવકનો જીવ બચાવી લીધો. ટ્રેન અને પ્લેટફોર્મના ગેપમાં યુવક ફસાયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે જ્યાં આગળ એક યુવતીનો મૃતદેહ કે જેને દફન 1.5 મહિના પહેલા કરવામાં આવ્યો હતો તેને બહાર કાઢવામાં આવ્યો. જાનાવાડા ગામમાં દફન કરેલો મૃતદેહ બહાર કઢાયો છે. 1.5 માસ પહેલા મહિલાનો મૃતદેહ દફનાવા આવ્યો હતો. મહિલા પર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. મહિલાના પિયર પક્ષની અરજી બાદ પોલીસની કામગીરી. પાણીની કુંડીમાં પડી જવાથી મહિલાનું મોત થયું હતું. પાણીની કુંડીમાં મહિલાના પડી જવાના મોતના સમાચારને લઈ પરિવારજનો ને શંકા ગઈ. મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલાયો. મામલતદાર તબીબની હાજરીમાં કામગીરી શરૂ કરાઈ. આશરે 1.5 મહિના અગાઉ જાનાવાડાની એક પ્રણીત મહિલાનું મરણ થયેલ હોય તે અન્વયે હત્યાની શંકાના બાબતે પોલીસ સ્ટેશને અરજી મળેલ હોય તે અન્વયે આજરોજ અત્રે જાનાવાડાની સ્મશાનભૂમિ ખાતેથી મેડિકલ ટીમ, પોલીસ તથા બે પંચ જેમાં એક મહિલા પંચ પણ સામેલ છે તે સૌની હાજરીમાં ડેડ બોડીને બહાર કાઢી વધુ તપાસ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે. તો રાજ્યમાં નવી શિક્ષણ પોલિસીને લઈને મહત્વના સમાચાર છે કે હવે ઉચ્ચ શિક્ષણ જે છે તે ગુજરાતી ભાષામાં મળી શકે તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થશે. આવનાર સત્રથી મેડિકલ ક્ષેત્રમાં અમલ થશે. મેડિકલ અને ટેકનિકલ એજ્યુકેશનમાં અમલ થશે. હાલ ગુજરાતીમાં ટ્રાન્સલેશન ચાલી રહ્યું છે કામગીરીનું. વહેલી તકે ઉચ્ચ શિક્ષણમાં લાગુ થશે નવી નીતિ. ગુજરાતીમાં ઉચ્ચ શિક્ષણનો શરૂ થશે અમલ. ટેકનિકલ એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશન માટેની કામગીરી ચાલુ થઈ રહી છે અને લગભગ હું આશા રાખું છું કદાચ આવતા સત્રથી મેડિકલ અને જે પહેલું વર્ષ છે એનું ભાષાંતર પૂરું થયાથી અને એને એક વખત ચેક પણ કરી લેવું પડે અને એના પછી એને આપણા અભ્યાસક્રમોમાં સામેલ કરીશું અને પહેલા વર્ષથી એની શરૂઆત કરીશું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી વ્યાજખોરોને ચેતવણી આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જે વ્યાજખોરો છે તેઓને છોડવામાં નહીં આવે. કડક કાર્યવાહી થશે. વધુ મજબૂતાઈ અને ગંભીરતાથી કામગીરી થશે. વ્યાજખોરોના દૂષણથી કોઈ હેરાન નહીં થઈ શકે અને વ્યાજખોરોના દૂષણને લઈને પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્રાસથી કોઈ હેરાન ન થાય તેવી વ્યવસ્થા થશે. અરજી પર ગુજરાત પોલીસ કરે છે કડક કામગીરી. તો આજે રાજકોટમાં ભાજપના નેતાઓ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી અને ઉપરાંત એસટી બસ સ્ટેશન સાથે હર્ષ સંઘવી લોકોને પણ મળ્યા. હાલ ગુજરાતભરમાં આ પ્રકારની જે કોઈ માહિતીઓ મળે છે, અરજીઓ મળે છે, તેના પર ગુજરાત પોલીસ ખૂબ જ સખ્તાઈથી કામ કરી રહી છે. આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાં હજી વધુ મજબૂતાઈથી અને ગંભીરતાપૂર્વક આ બાબતે ગુજરાત પોલીસ ગુજરાતના નાગરિકોને કોઈ બી પ્રકારનો અન્યાય ના થાય, કોઈ બી પ્રકારના વ્યાજખોરોના દૂષણથી મારા રાજ્યનો એક બી નાગરિક હેરાન ના થાય તે પ્રકારની વ્યવસ્થાઓ હજી વધુ સઘન ગોઠવવામાં આવશે. આ તરફ દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે. 20 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલી થશે. 750 ના બદલે હવે 770 રૂપિયા ચૂકવાશે.
23 મહિનામાં દૂધના કિલો ફેટે 120નો વધારો થયો છે। 5 લાખ પશુપાલકોને થશે ફાયદો। દર મહિને 7 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે। एक तरफ क्रिसमस वेकेशन की शुरुआत थई छे, बीजी तरफ द्वारका जेवा प्रवासन स्थल पर प्रवासीओनी संख्या में वधारो थई रह्यो छे। नातालना मिनी वेकेशन होय समग्र देश में मोटी संख्या में यात्रिको उमटी रहा है द्वारका। द्वारकाधीश मंदिर में भक्तों की भीड़ जोवा मळी। यात्रिकोना धसारा ने लईने द्वारका की तमाम होटल हाउसफुल जोवा मळी। आ तरफ सूरतनी अंदर क्रिसमसनी उजवणीनी शुरुआत थई गई छे। युवाओ पार्टी करी थनगनता जोवा मळी रह्या छे। सूरतनी पीपलोद खाते आवेली कॉलेजमां युवतीओ द्वारा क्रिसमसनी उजवणी करवामां आवी। फेशन गार्मेंट कॉलेजमां क्रिसमसनी उजवणी करवामां आवी तो कॉलेजने क्रिसमसनी थीम पर डेकोरेट पण करवामां आवी। आ साथे विद्यार्थीओए डांस अने केटवॉक करी एकबीजाने गिफ्ट पण आपीने क्रिसमसनी उजवणी करी। દેશભરમાં નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી ધૂમધામથી આજથી શરૂ થઈ છે, ત્યારે યુવા ધન 31ની ઉજવણી કરવા માટે થનગની રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે, તમામ કોલેજો હોય, સ્કૂલ હોય કે પ્રાઇવેટ ફંક્શન હોય ત્યાં આગળ થીમ બેઝ ઉપર ડાન્સ જોવા મળી રહ્યો છે। રેડ અને વ્હાઇટ કોમ્બિનેશન સાથે વિદ્યાર્થીઓ કોલેજોમાં 31ની ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે સીધા એમને પૂછીશું। મેમ, આપકા નામ કે હે, કિસ તરહ કા સેલિબ્રેશન? ધ્વની ચૌહાણ છે। અમે લોકો આજે ક્રિસમસ સેલિબ્રેશન કરીએ છીએ। ફેબ્રિક થી કેવી રીતે પ્લે કરી શકે તમે જોયા જ રહ્યા છો। અમે લોકો એ ટેન્ક બનાવ્યું છે ફેબ્રિક થી, અને અમે લોકો રેડ અને વ્હાઇટ કલરના કપડા પહેરીને આવેલા છે અને એકદમ એન્જોય કરીએ છીએ ડાન્સ। બિલકુલ, દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। યુવાનોમાં 31ને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને લોકો નાચતા જોવા મળી રહ્યા છે। કોલેજના શિક્ષકો સાથે વાત કરીશું। મેમ, આપકા નામ કિસ તરહ કા આયોજન? આપકા નામ કિસ તરહ કા આયોજન? हमारा, मेरा नाम जेनी सैंडिस है। हमारा फैशन डिजाइनिंग का कॉलेज है, तो हमने इस बार जो वेस्ट फैब्रिक और पेपर होते हैं उसमें से कुछ क्रिएटिव करके हमने डिस्प्ले किया है, और जो स्टूडेंट्स हैं उन लोगों ने वेस्ट ऑफ बेस्ट किया है। जो उनके पास पुराने कपड़े थे व्हाइट और रेड, उसकी थीम ऊपर आज वो कुछ स्टाइलिंग करके आए हैं। कैमरामैन अक्षय वाडेर साथ कृतेश पटेल, न्यूज 18 गुजराती, सूरत। આ તરફ 31ની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ સતર્ક બનતી જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લો રાજસ્થાન સરહદી વિસ્તાર નડીને આવેલો જિલ્લો છે, ત્યારે સરહદી વિસ્તારમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘુસાડવામાં આવે તે હેતુથી પોલીસ દ્વારા જિલ્લામાં આવેલા 3 જેટલી બોર્ડરો સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રાજસ્થાનમાંથી પસાર થતા ધરીમાર્ગો પણ આ વિસ્તારમાં પસાર થાય છે, અને તેના માટેની ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવેલી છે, જે ચેકપોસ્ટ ઉપર સખત ચેકિંગ થાય અને રાજસ્થાન વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂની હેરફેર ના થાય, તેમાં દારૂ પીને કે ગુજરાતમાં ના આવે તેના માટે ચેકિંગ રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે। 31ને લઈને મહીસાગર જિલ્લા પોલીસ સતર્ક બની છે, અને મહીસાગર જિલ્લાની જે સરહદી વિસ્તાર કહી શકાય, રાજસ્થાન સરહદી વિસ્તાર આવેલો છે, એવી 3-3 જે બોર્ડરો છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી અને આવતા વાહનો છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલિયાકુવા જે સરહદી વિસ્તાર છે કે જ્યાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, અને રાજસ્થાનથી કોઈ પણ જે વાહન આવે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। જે પણ જે કેફે પદાર્થ હોય, દારૂ હોય, આ તે પણ કોઈ પણ જે વહન કરતું હોય તેના પર રોક લગાવવામાં આવી રહી છે, અને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। અહીંયા કોઈ પણ વાહનને જે વગર ચેકિંગે જવા દેવામાં નથી આવી રહ્યું, અને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આપ જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા વાહનો પર ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। 31 આવનાર 31 છે, જેને લઈને જે મહીસાગર પોલીસ છે તે સતર્ક બની છે, અને જિલ્લા પોલીસ વડા દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે અત્યારે પણ હાલ જે ગાડીઓ વાહનો નીકળી રહ્યા છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે 31 દ્વારા જે પાર્ટીઓ બનાવવામાં આવી રહી છે તેના પર રોક લગાવવા મહીસાગર પોલીસ છે તે સતર્ક બની છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।
ન ફક્ત મહીસાગરના જિલ્લાને લઈને અથવા તો તેની બોર્ડરને જે રાજસ્થાન તરફથી આવે છે તેને લઈને પરંતુ મહારાષ્ટ્ર તરફથી પણ દારૂની ઘૂસણખોરી ન થાય તે માટેના પ્રયાસ શરૂ કર્યા છે ગુજરાત પોલીસે. સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને સતત પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત કોઈ નશાની પરિસ્થિતિમાં અથવા તો હાલતમાં ડ્રાઈવ કરશે તો કડક પગલાં લેવામાં આવશે તેને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. चेक पोस्ट है उसको और अन्य चेक पोस्ट को भी कार्यरत किया गया है. वहाँ पे सघन चेकिंग हमारी शुरू है. इसके अलावा दारू पीकर कोई गाड़ी ना चलाए इसके लिए 185 के जो मोटर व्हीकल एक्ट के केसेस है वो भी हमने करने काफ़ी शुरुआत की है.